हेलो फ्रेंड्स, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित ऑनलाइन वर्गोनी यूट्यूब चैनल में हूँ पूर्वी वासा आप सौ विद्यार्थियों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, गया वीडियो में एटले के डेस्कटॉप भाग चार, आ वीडियो में आपणे माउसनी राइट क्लिक करी व्यू शॉर्ट बाय रिफ्रेश पेस्ट अने न्यू विकल्प विषे अभ्यास करी चूक्या हता। त्यारबाद आपणे स्क्रीन सेवरनी थियरी पण समझ्या हता, तो एने थोड़ू याद करी लईए। आजे आपणे आ वीडियोमां स्क्रीन सेवर शीखवानुं छे, एटले के स्क्रीन सेवरनुं प्रेक्टिकल कार्य करता शीखवानुं छे। तो ए पहला आपणे स्क्रीन सेवर विशे जे थियरी गया वीडियोमां अभ्यास करी चूक्या छीए तेने एकवार याद करी लईए। कम्प्यूटरमां मॉनिटरनी सुरक्षा अने वीजळीनी बचत करती सुविधाने स्क्रीन सेवर कहे छे। अमुक समय माटे कम्प्यूटरनो उपयोग न करवानो होय त्यारे आपमेळे स्क्रीन सेवर शुरू થઈ જાય છે। સ્ક્રીન સેવરની મુખ્ય ઉપયોગિતા મોનિટરની સ્ક્રીનની સુરક્ષા કરવાની અને વીજળીની બચત કરવાની હોય છે। સ્ક્રીન સેવરની સુવિધા મેળવવા માટે તેને એક્ટિવ એટલે કે શરૂ કરવી જરૂરી છે। સ્ક્રીન સેવર એ નક્કી કરેલા સમય પ્રમાણે આપમેળે શરૂ થઈ જાય છે। સ્ક્રીન સેવર ચાલુ હોય ત્યારે માઉસને હલાવવાથી અથવા તો કીબોર્ડની, બરાબર યાદ કરો શું લખ્યું હતું આપણે એમાં, સ્ક્રીન સેવર ચાલુ હોય ત્યારે માઉસને હલાવવાથી અથવા તો કીબોર્ડની કોઈ કીને પ્રેસ કરવાથી તે બંધ થઈ જાય છે। ઉપયોગકર્તા એટલે કે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય એ વ્યક્તિ, બરાબર, ઉપયોગકર્તા પોતાની પસંદગી મુજબ સ્ક્રીન સેવરનો દેખાવ અને ગોઠવણ બદલી શકે છે। તો આ થિયરી આપણે ગયા વિડીયોમાં અભ્યાસ કર્યો હતો, બરાબર। આજે આપણે હવે સ્ક્રીન સેવરનું પ્રેક્ટિકલ કાર્ય શરૂ કરીએ। તો સૌ પ્રથમ તો ડેસ્કટોપ પર માઉસ વડે રાઇટ ક્લિક કરો, એટલે કે જમણું બટન દબાવો, બરાબર, મેં જુઓ દબાવ્યું છે। આથી જોવા મળતા મેનુમાંથી પર્સનલાઇઝ, છેલ્લો ઓપ્શન છે પર્સનલાઇઝ, આ વિકલ્પ ઉપર માઉસનું પોઇન્ટર લાવી અને બટનને એકવાર પ્રેસ કરો, બરાબર। પર્સનલાઇઝ ઉપર ક્લિક કર્યું એટલે શું થયું, તો કે પર્સનલાઇઝ નામની એક વિન્ડો ઓપન થઈ। જુઓ અહીંયા નામ લખ્યું છે પર્સનલાઇઝ। આ વિન્ડોમાં ક્યાં જવાનું, તો કે આ વિન્ડોમાં સૌથી નીચે જમણી બાજુ જુઓ અહીંયા લખ્યું છે સ્ક્રીન સેવર, બરાબર, તેમાં જમણી બાજુ ખૂણામાં સ્ક્રીન સેવર આવું લખ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જુઓ સ્ક્રીન સેવરની નીચે શું લખ્યું છે, વાંચો, એન ઓ એન ઈ, નન, એટલે કે અત્યારે સ્ક્રીન સેવર આપેલું નથી। નનનો અર્થ શું સમજવાનો, તો કે અત્યારે આ પીસીમાં સ્ક્રીન સેવર સેટ કરેલું નથી, બરાબર। તો હવે આપણે આ સ્ક્રીન સેવરને આપવું છે, એટલા માટે હું આ સ્ક્રીન સેવર ઓપ્શન ઉપર ક્લિક કરું છું, એટલે એક નવું ડાયલોગ બોક્સ ઓપન થશે, જુઓ, બરાબર, જેનું નામ છે સ્ક્રીન સેવર સેટિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીન સેવર સેટિંગ નામનો ડાયલોગ બોક્સ કેવી રીતે ખોલ્યું ફરીવાર બતાવું। અહીં આપણે સ્ક્રીન સેવર લખ્યું છે, એના ઉપર માઉસનું ડાબું બટન એકવાર ક્લિક કર્યું, બરાબર, એટલે આ જે સેટિંગ છે અહીં ઓપન થયું। હવે શું કરવાનું છે, તો જો અહીંયા વાંચો, અહીંયા લખ્યું છે સ્ક્રીન સેવર, બરાબર, ત્યાં નીચે લખ્યું છે એનો એની નન, એની બાજુમાં એક નાનું એવું ત્રિકોણ આપ્યું છે, એ એરો ઉપર આપણે માઉસનું ડાબું બટન લાવી અને એકવાર દબાવવાનું। એટલે જુઓ નીચે ઘણી બધી એના વિકલ્પો છે અથવા તો એની ઇફેક્ટ છે, એના વિકલ્પો એ આપણને જોવા મળે છે, એટલે કે આ એરો ઉપર ક્લિક કરીએ
એટલે આપણને ઘણા બધા બીજા વિકલ્પો જોવા મળે છે, જેવા કે 3D ટેક્સ્ટ, બ્લેન્ક, બબલ્સ, માયસ્ટિફી, ફોટોઝ અને રિબન્સ વગેરે. તો આ બધા વિકલ્પોમાંથી હું સૌથી પહેલો વિકલ્પ જે લખ્યું છે 3D ટેક્સ્ટ, બરાબર આ બટન ઉપર માઉસનો એરો લાવું છું અને માઉસનું ડાબું બટન એકવાર ક્લિક કરું છું, બરાબર. એટલે શું થશે જુઓ, આના ઉપર ક્લિક કર્યું મેં તો તમને જુઓ અહીં કંઈક જોવા મળે છે. 3D ટેક્સ્ટ કેવું દેખાય? તો કે આવું કંઈક દેખાય, બરાબર. નીચે તેમાં ટાઈમ સેટિંગ પણ આપેલું છે, નીચે લખ્યું છે વેઇટ 1 મિનિટ્સ, બરાબર. પણ આ 3D ટેક્સ્ટ કેવું છે એને પહેલાં હું તમને મોટું એટલે કે ફૂલ સ્ક્રીન પ્રિવ્યૂ કરીને બતાવું છું કે 3D ટેક્સ્ટ કેવું દેખાય, બરાબર. ધ્યાન બરાબર રાખજો, મેં શું કર્યું, ફક્ત આ એરો ઉપર બટન લાવ્યું અને પહેલો ઓપ્શન જે છે 3D ટેક્સ્ટ એના ઉપર ક્લિક કર્યું. અને હવે હું અહીંથી આપું છું પ્રિવ્યૂ. પ્રિવ્યૂ એટલે એ કેવું દેખાય એ આપણને જોવા મળે. જુઓ અહીં શું લખ્યું છે, વાંચો. વિન્ડોઝ 7, બરાબર. આ સ્પેલિંગ લખ્યો છે, વિન્ડોઝ 7 નામનું નામ લખેલું છે અને એ અપ ડાઉન રોટેટ થાય છે. તો આ છે જે છે એ છે 3D ટેક્સ્ટ સ્ક્રીન સેવર, બરાબર. હવે આને બંધ કરવું હોય તો શું કરવાનું, યાદ કરો આપણે થિયરીનો અભ્યાસ કરી ચૂક્યા કે સ્ક્રીન સેવરને બંધ કરવું હોય તો શું કરવાનું. યસ, કીબોર્ડમાંથી કોઈ કી પ્રેસ કરો અથવા તો માઉસને જસ્ટ હલાવો, બરાબર. જો મેં હલાવ્યું માઉસને એટલે સ્ક્રીન સેવર છે એ જતું રહ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે જે અહીં વિન્ડોઝ 7 લખેલું છે એની જગ્યાએ આપણે તમારે તમારું નામ લખવું હોય અથવા તો બીજો કોઈ શબ્દ લખવો હોય તો એ પણ થઈ શકે છે. તો એના માટે શું કરવાનું એ સમજીએ. અહીં સિલેક્ટ કરેલું છે 3D ટેક્સ્ટ, બરાબર. તો એની બાજુમાં જુઓ લખ્યું છે સેટિંગ્સ. તો આ સેટિંગ્સ ઉપર માઉસનું ડાબું બટન એકવાર દબાવવાનું એટલે એક નવી વિન્ડો ખુલશે. એટલે કે આ 3D ટેક્સ્ટ નામની જે ઇફેક્ટ છે એને સેટ કરવા માટેનું આ ડાયલોગ બોક્સ છે, બરાબર. એમાં જુઓ અહીંયા ઉપર લખ્યું છે કસ્ટમ ટેક્સ્ટ, એટલે જે લખાણનું આપણે સ્ક્રીન સેવર મૂકવું છે એ લખાણ આપણે અહીંયા લખવાનું છે. જો અત્યારે વિન્ડોઝ 7 લખેલું છે એટલે આપણને સ્ક્રીન સેવરમાં વિન્ડોઝ 7 એવું લખેલું દેખાતું હતું, બરાબર. હવે હું અહીંયા ક્લિક કરી અને આને હું ભૂસી નાખું છું અને ત્યાં હું લખી નાખું છું ઘરશાળા. બરાબર, અહીંયા આપણે મેં આપણી સ્કૂલનું નામ લખી નાખ્યું ઘરશાળા. નીચે છે ચૂઝ ફોન્ટ. ફોન્ટ એટલે તમને બધાને ખબર છે કે જે અક્ષરો છે એને આપણે ફોન્ટ કહીએ છીએ કમ્પ્યુટરની ભાષામાં, બરાબર. તો એ ચૂઝ ફોન્ટ ઉપર હું ક્લિક કરું છું એટલે એનું ડાયલોગ બોક્સ ઓપન થશે. હવે આ જે ફોન્ટ નામનું ડાયલોગ બોક્સ ઓપન થયું છે એમાં શું કરવાનું, તો કે અહીંયા વાંચો, અહીંયા લખ્યું છે ફોન્ટ એટલે કે અલગ અલગ પ્રકારના અક્ષરો અહીંયા આપેલા છે અને આ બાજુ લખ્યું છે ફોન્ટ સ્ટાઇલ એટલે એની અલગ અલગ સ્ટાઇલ આપી છે, બોલ્ડ, ઇટાલિક, બરાબર, રેગ્યુલર, આ બધી એની સ્ટાઇલ છે. હવે અહીંથી તમને જે કોઈ ફોન્ટ ગમતા હોય અથવા તો જે કોઈ તમારે રાખવા હોય એ તમારે સિલેક્ટ કરવાના, એટલે કે એના ઉપર માઉસનું ડાબું બટન દબાવશો એટલે નીચે એને સેમ્પલ એટલે કે પ્રિવ્યૂ જોવા મળે કે એ ફોન્ટ કેવા દેખાય, બરાબર. મેં અહીંયા કેનેરા ઉપર ક્લિક કર્યું, કોમિક સેન્સ ઉપર હવે હું નીચે જઈને ક્લિક કરું. જુઓ, જે ફોન્ટ તમારે રાખવા હોય એના ઉપર માઉસનું ડાબું બટન એકવાર દબાવવાનું. જો આ મેં રાખ્યા કોમિક સેન્સ MS નામના ફોન્ટ છે, બરાબર. આ આપણે રાખીએ, અહીંયાથી એની રેગ્યુલર સાઇઝ છે, ઇટાલિક છે, ઇટાલિક એટલે યાદ કરો, ઇટાલિક એટલે થોડાક ફોન્ટ છે એ ત્રાંસા થશે, બરાબર. ત્યાર પછી છે બોલ્ડ, બોલ્ડ એટલે એકદમ ઘાટા થાય, જે આપણી ટેક્સ્ટબુકમાં આપણા પાઠનું નામ લખ્યું હોય એકદમ ઘાટા અક્ષરે લખ્યું હોય તો એ બોલ્ડ છે. નીચે આપ્યું છે બોલ્ડ અને ઇટાલિક એટલે ઘાટા પણ થાય અને ત્રાંસા પણ થાય. તો આ બંને ઇફેક્ટ આપી હોય તો બોલ્ડ ઇટાલિક સિલેક્ટ કરવાનું, કોઈ પણ એક ઇફેક્ટ આપી હોય તો એ એક ઇફેક્ટના નામ ઉપર ક્લિક કરવાનું, બરાબર. અત્યારે હું આપું છું બોલ્ડ અને હવે અહીંથી આપી દઉં છું ઓકે, એટલે ફોન્ટ છે એ સિલેક્ટ થઈ ગયા.
त्यार पछी चूज फॉन्ट ने नीचे आओ, नीचे लिखू छे मोशन एटले के रोटेशन टाइप, अत्यारे लिखू छे थंबल। जो मैं एना ऊपर क्लिक करू, जे आ रोटेशन टाइप छे एमां नन, स्पिन, सीसो, वबल अने थंबल આજે છે એની રોટેશનની ટાઈપ છે, કે તમે જે લખાણ છે જે હમણાં આપણે અપ અને ડાઉન થઈને આવતું હતું બરાબર, એની જગ્યાએ તમારે કોઈ બીજી ઇફેક્ટ આપવી હોય તો આમાંથી તમે એને સિલેક્ટ કરી શકો છો। અત્યારે હું આપું છું સ્પિન, ત્યાર પછી નીચે આવો ત્યાં લખ્યું છે સરફેસ સ્ટાઇલ, એમાં લખ્યું છે સોલિડ કલર। જે લખાણ છે એને કલર આપવો હોય એના માટેનો આ ઓપ્શન છે કસ્ટમ કલર। જો હું કસ્ટમ કલર ઉપર ક્લિક કરું ત્યાર પછીનું જ અહીંયા ચૂઝ કલર નામનું ઓપ્શન છે એ ઓપન થાય। અત્યારે આ ઓપ્શન તમે જુઓ છો તો એ ડિસેબલ છે, એટલે કે બંધ છે। શું કામ બંધ છે? તો કે આપણે અહીંથી કસ્ટમ કલરનું આ જે બોક્સ દેખાય છે આ બોક્સને કહેવાય ચેક બોક્સ। જ્યાં સુધી આ ચેક બોક્સ ઉપર તમે ક્લિક નહીં કરો ત્યાં સુધી આપણને કલર સિલેક્ટ કરવા દે નહીં બરાબર। તો અત્યારે હું હવે આપું છું કસ્ટમ કલર ઉપર મેં ટીક મારી। જો જેવી અહીંયા ક્લિક કરી એટલે શું થયું? તો કે આ ચૂઝ કલર નામનો ઓપ્શન છે એ ઓન થઈ ગયો, એટલે કે આપણને હવે અહીંયા કલર સિલેક્ટ કરવા દેશે બરાબર। હવે આના ઉપર હું ડાબું બટન દબાવું છું એટલે આખી કલર પેલેટ ખુલશે। જુઓ હવે તમારે અહીંથી જે કલર બનાવવો હોય અહીંયાથી લાઇટ ડાર્ક જે શેડિંગ કરવું હોય બધું જ થાય। જુઓ ઉપર જેમ જેમ જાઓ એમી કલર લાઇટ થાય, કેવો દેખાય તમને અત્યારે અહીંયા પ્રિવ્યૂમાં દેખાય। જુઓ નીચે આવો એમી કલર છે એ ડાર્ક થતો જાય બરાબર। તો જે કલરનું તમારે લખાણ રાખવું છે એ લખાણનો કલર તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે। અત્યારે હું આ ડાર્ક કલર સિલેક્ટ કરું છું બરાબર, અને હવે અહીંથી આપવાનું ઓકે, એટલે એ કલર છે એ સિલેક્ટ થઈ ગયો। ત્યાર પછી આગળ વધીએ, અહીંયા લખ્યું છે રિઝોલ્યુશન। રિઝોલ્યુશન એટલે કે કેવું દેખાય, એકદમ લો પણ નહીં રાખવાનું અને બહુ હાઈ પણ નહીં રાખવાનું, આપણે મીડિયમ રાખીએ છીએ, થોડુંક મીડિયમ રાખીએ છીએ બરાબર। ત્યાર પછી છે સાઈઝ, જે લખાણ છે એની સાઈઝ તમારે નાની રાખવી છે કે મોટી તે બંને હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે। જુઓ અત્યારે હું હાઉ સ્મોલ રાખી દઉં છું અને હવે હું ઓકે આપું છું। જુઓ પ્રિવ્યૂમાં તમે જોઈ શકો છો એકદમ નાનું એવું દેખાય છે, હજી તમને થોડુંક પ્રિવ્યૂ મોટું કરીને બતાવું। જુઓ બરાબર છે, આપણું નામ છે એકદમ નાનું દેખાય છે। શું કામ નાનું દેખાણું? તો કે આપણે એની સાઈઝ છે એ સ્મોલ રાખી છે। ફરીવાર સેટિંગમાં જાઉં છું અને અહીંથી સાઈઝ છે એને હું લાર્જ આપી દઉં અને હવે જોઈએ કેવું દેખાય। જુઓ દેખાણું મોટું બરાબર, બંધ કરવા માટે સ્ક્રીન સેવરને બંધ કરવા શું કરવું? માઉસને હલાવવાનું બરાબર, ફરીવાર સેટિંગમાં ગયા। ત્યાર પછી નીચે વાંચો અહીંયા લખ્યું છે રોટેશન સ્પીડ, એટલે કે જે ઘર્ષાળા ફરે છે એની સ્પીડ કેવી રાખવી છે બરાબર। જે લખાણ આપણું ફરે છે એ લખાણની સ્પીડ માટેનો આ ઓપ્શન છે, એમાં પણ સ્લો અને ફાસ્ટ, એમાં પણ સ્લો અને ફાસ્ટ ઓપ્શન છે। જે બાજુ તમારે લઈ જવું છે, સ્લો કરવું હોય તો લેફ્ટ સાઈડ લઈ જાઓ અને ફાસ્ટ કરવું છે તો રાઈટ સાઈડ લઈ જવાનું। અત્યારે સ્લો આપીને હું તમને બતાવું છું ફરીવાર કે કેવી રીતે ફરશે બરાબર। ઓકે આપ્યું અને અહીંયાથી પ્રિવ્યૂ આપ્યું, જુઓ એકદમ ધીમે ધીમે નામ છે એ સ્પિન થાય છે। સ્પિન શું કામ થાય છે? તો કે આપણે જે ઇફેક્ટ સિલેક્ટ કરી હતી યાદ કરો, ઇફેક્ટ આપણે આપી છે સ્પિન બરાબર। જો એકદમ ધીરે ધીરે સ્પિન થાય છે એટલે કે ગોળ ગોળ ફરે છે। હવે હું ફાસ્ટ કરીને બતાવું, જે રોટેશનની સ્પીડ છે એ આપણે સ્લો રાખી હવે આપણે ફાસ્ટ તરફ જઈએ છીએ આગળ, એટલે કે રાઈટ સાઈડ, અને અહીંથી આપું છું ઓકે। જુઓ બરાબર એકદમ ફાસ્ટ ફાસ્ટ ગોળ ગોળ ફર્યા કરે છે ઘર્ષાળા। જો હજી વધારે ફાસ્ટ આપું છું, અહીંથી ઓકે આપ્યું અને પ્રિવ્યૂ જોઈએ એટલે એકદમ સ્પીડમાં એ ફરશે બરાબર।
હવે આપણે જે સ્પિનની ઇફેક્ટ આપી હતી અને સેટિંગમાં જઈ મોશનમાં સ્પિન આપી હતી એને આપણે ચેન્જ કરીને જોઈએ કે શું થાય છે. બરાબર, સ્પિનમાં ક્લિક કર્યું એટલે કે આ ત્રિકોણ ઉપર ક્લિક કર્યું. હવે નીચે લખ્યું છે સીસો, એના ઉપર ક્લિક કરું છું. અહીંથી આપું છું ઓકે. આ બધી જ ઇફેક્ટ અત્યારે આમ નામ રહેવા દઉં છું અને જોઈએ આપણે. જો સીસો ઇફેક્ટથી શું દેખાય, જો બરાબર, જે ગોળ ગોળ ફરતું હતું એની જગ્યાએ લેફ્ટ રાઈટ જ થાય છે. બરાબર, જેમ ઊંચક નીચક થતું હોય એ ટાઈપનું થાય છે. સીસો એટલે ઊંચક નીચક. બરાબર, ફરીવાર સેટિંગમાં જાઉં છું. હવે ત્યાર પછીની ઇફેક્ટ જોઈએ, વોબલ્સ, એના ઉપર ક્લિક કર્યું અને અહીંથી આપ્યું ઓકે. હવે એનું પ્રિવ્યૂ જોઈએ કેવું દેખાય. જો આ જે નામ દેખાય છે એને પણ તમે સ્પીડ એની ઓછી કરી શકો છો, એની રોટેશનની સ્પીડ ઓછી કરો છો, એના ફોન્ટની સાઇઝ પણ તમે નાની મોટી કરી શકો છો. જેમ આપણે પહેલાં શીખ્યા 3D ટેક્સ્ટમાં સ્પિનમાં જે જે આપણે ઇફેક્ટ આપી એ બધી જ આપણે આમાં આપી શકીએ છીએ. સેટિંગ્સ અને છેલ્લી ઇફેક્ટ છે થંબલ, એના ઉપર ક્લિક કરું. બરાબર, અને એની રોટેશનની સ્પીડ છે એ ફાસ્ટની જગ્યાએ હું અહીંયાથી રાખું છું મીડિયમ. બરાબર, ઓકે. હવે જોઈએ એનું પ્રિવ્યૂ. જો આખું ઊંધું ચત્તું થાય અને એ રોટેટ થાય છે, અને આપણે જે કલર સિલેક્ટ કર્યો હતો એ કલર પણ આપણને દેખાય છે. બરાબર, તો આ ડાયલોગ બોક્સની અંદર આપણે બધા જ ઓપ્શન જોઈ લીધા. આ નીચે જે લખ્યું છે ટેક્સચર અને રિફ્લેક્શન, એના ઉપર આપણે ક્લિક કરવાનું નથી. બરાબર, અહીંથી તમે એને રોટેશનની સ્પીડ ઓછી વધતી કરી શકો, ફોન્ટની સાઇઝ નાની મોટી કરી શકો, રિઝોલ્યુશન લો અને હાઈ કરી શકો. બરાબર, અત્યારે હું અહીંથી હાઈ આપું તો એ રિઝોલ્યુશન હાઈ તરફ જાય છે. હવે હું અહીંથી આપું છું ઓકે. બરાબર, હવે આ સ્ક્રીન સેવરને આપણે સેટ કરી દેવું છે. અત્યાર સુધી તો શું કરતા હતા, તો કે આપણે પ્રિવ્યૂ તો કરીને જોઈ લેતા હતા કે કેવું દેખાય. હવે આ સ્ક્રીન સેવરને સેટ કરવું છે. બરાબર, ફરીવાર સમજો, સેટિંગમાં જઈ આ બધા જ ઓપ્શન આપણે સેટ કરી દીધા, ત્યાર પછી શું દબાવ્યું, ઓકે બટન. હવે શું કરવાનું, તો અહીંયા આપ્યું છે વેઇટ 1 મિનિટ્સ. બરાબર, અહીંયા તમે 5 મિનિટ 10 મિનિટ પણ વધારી શકો છો. એટલે કે તમારે મિનિટ વધારવી હોય કે 10 મિનિટ સુધી, ધારો કે તમે કોઈ કોમ્પ્યુટરમાં વર્ક કરો છો અને તમે બહાર ગયા, તો તમારે 10 મિનિટ પછી તમારે કોમ્પ્યુટર વાપરવાનું છે. બરાબર, 10 મિનિટ પછી તમે કોમ્પ્યુટર પર બેસીને કામ કરવાના છો. તો જ્યારે તમે ઊભા થાઓ એટલે કે તમે માઉસ અને કીબોર્ડ ઉપરથી એને અડવાનું બંધ કરી દો, માઉસ અને કીબોર્ડને છોડી દો, એટલે કે તમે કોમ્પ્યુટર વાપરવાનું બંધ કરી દો, ત્યાર પછીની મિનિટ્સ અહીંયાથી ગણાશે. બરાબર, તો જે મિનિટ તમે સેટ કરવી હોય અહીંથી વધઘટ કરી શકો છો. બરાબર, તો ત્યાં સુધી એ સ્ક્રીન સેવર તમારા મોનિટર ઉપર ડિસ્પ્લે રહે. હવે આપણે આ સ્ક્રીન સેવરને સેટ કરી દેવું છે. બરાબર, તો અહીંથી આપી દેવાનું એપ્લાય અને ત્યાર પછી આપવાનું ઓકે. બરાબર, જેવું ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ જે પ્રકારનું સ્ક્રીન સેવર તમે અત્યારે અહીંયા જુઓ છો એ છે કોમ્પ્યુટરમાં સેટ થઈ જશે. જુઓ, મેં ફક્ત એપ્લાય આપ્યું તો અહીંયા પણ જે સ્ક્રીન સેવર લખ્યું હતું, બરાબર, ત્યાં નીચે શું લખાઈને આવ્યું હતું યાદ કરો, એનો એની નન લખેલું હતું. બરાબર, એની જગ્યાએ હવે શું લખાઈને આવે છે વાંચો, યસ, 3D ટેક્સ્ટ. શું કામ 3D ટેક્સ્ટ લખેલું છે, તો કે અત્યારે આપણે 3D ટેક્સ્ટ નામનું સ્ક્રીન સેવર સિલેક્ટ કરેલું છે, એટલે કે સેટ કરેલું છે. બરાબર, અહીંથી હું ઓકે આપું એટલે આ ડાયલોગ બોક્સથી જતું રહેશે અને આ પ્રકારનું સ્ક્રીન સેવર છે કોમ્પ્યુટરમાં સેટ થઈ જશે. જુઓ, બરાબર, જતું રહ્યું ડાયલોગ બોક્સ. અને અહીંયા શું લખાયેલું છે વાંચો ફરીવાર, 3D ટેક્સ્ટ. કીબોર્ડ અને માઉસ નો ઉપયોગ બંધ કરશો પછી જ સ્ક્રીન સેવર છે આપણને મોનિટરની સ્ક્રીન પર જોવા મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે આ વિડીયોમાં 1 મિનિટની રાહ નહીં જોઈ શકીએ. બરાબર, પરંતુ જેના ઘરે કોમ્પ્યુટર છે તેમણે આજે આ સ્ક્રીન સેવરમાં 3D ટેક્સ નામનું જે આપણે ઇફેક્ટ શીખ્યા તેની પ્રેક્ટિસ કરવાની છે. અને જેના ઘરે કોમ્પ્યુટર નથી તેણે કોમ્પ્યુટર લેવાની જીદ કરવાની નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો,
જ્યારે આપણે શાળાએ આવશું ત્યારે પ્રેક્ટિકલ કરીને ફરી વખત જોશું। थैंक यू।